બારડોલીના દેંજીયાદીસીમાં આવેલ ઓનેસ્ટ આર્યન એન્જિનિયરિંગ સહકારી મંડળીની ઓફિસ તેમજ અન્ય 7 દુકાનોમાં બુકાનીધારી તસ્કરોએ ત્રાટકી ચોરી કરી નાસી છૂટિયાના બનાવતી દુકાનદારોમાં ભય વ્યાપી જવા પામ્યો છે. જો કે મોડે બુકાની પહેરી તસ્કરોએ આપેલા અંજામની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. બારડોલીમાં વધુ એક ચોરીની ઘટના જીઆઈડીસીમાંથી બહાર આવી છે. તેમ જીઆઈડીસીમાં ફરજ પર હાજર વોચમેન સુરેશ યાદવને ચોરે રૂમાલ બાંધી કેફી પદાર્થ સુંગાડી દીધો હતો. બાદમાં સામે આવેલ ઓનેસ્ટ આર્યન એન્જિનિયરિંગ દુકાનમાં દુકાનદારીઓ શટર તોડી પ્રવેશ્યા હતા અને મુખ્ય ઓફિસનું ડ્રોવર તોડી 85,000 રૂપિયા રોકડાની ચોરી કરી હતી. બાદમાં સીસીટીવીમાં જે દ્રશ્યો દેખાય છે તે મુજબ બાજુમાં જ આવેલી શ્રી બારડોલી બાગાયત સહકારી મંડળીમાં પણ તોડફોડ કરી હતી. જો કે પોલીસ ચોપડે માત્ર 85,000ની ચોરી દાખલ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. વોચમેનને સવારે ભાન આવતા તેને તાત્કાલિક દુકાન માલિકોને વાત કરી હતી અને બાદમાં બારડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. બારડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બિંદાસ અંજામ આપનાર બુકાનીધારીઓ અહીંથી નહીં અટકતા યામાહા બાઇક શોરૂમ ન્યૂ યુવા વોટર મળી 7 જેટલી દુકાનોને પણ નિશાન બનાવી હતી. મારું નામ નવલભાઈ કૌતિક રાજપૂત, હિન્દુ ધર્મ મરાઠી, ને મેં ત્યાં આગાડી નોકરી કરું અહીંયા ખેડૂત સંઘમાં. મેં આગાડી બેઠલો હતો ઓટલા પર, તે રાતના 3 વાગે તો હું આટો મારી ગયો ભાઈ હતી, પણ ત્યાર પછીની વાત એ એક માણસ આવો હતા, દુકાનના આંબી ઉભરેલો હતો. મેં એને પૂછ્યું કે ભાઈ શું કામ છે, તેમ કે ગાડી લેવા આવેલો છે એમ કીધું મને એને. પછી તે જરાક આગાડી ગઈ, એના પાછળ હું ગયો. પછી તે છે ને એક ખૂણો છે અમારા ત્યાં, તે ખૂણામાં ઊભો રહેલો હતો. પછી મેં હો ગયો એની પાસે, પછી મને પકડ્યો એને. પકડ્યો જરાક મેં છોડાવવા આવ્યો, જરાક એમ તેમ કહી રહ્યું એની હાથે. તે મને એમ પેટમાં એક બે ગુસ્સો, બે ત્રણ ગુસ્સા કે એક બે ગુસ્સો માર્યો. પછી છે ને હાથમાં હાથમાં કંઈ રૂમાલ જેવું હતું, તે રૂમાલ હતું કેવું હતું પડી જવા જોઈએ, એમાં કંઈ ધ્યાન નહીં રહી. એને મારા જરાક મોડા પર લગાવ્યું તો મને જરાક ચક્કર જેવા આવ્યા. પછી મને તે છે ને ઊંઘાઈ ગયું મેં તાર મારતી તાર. પછી સવારે ઉઠ્યો ને પછી મેં સાહેબને, ઓફિસવાળા સાહેબને ફોન કર્યો. કેટલા જણા હતા? એક જ જણો હતો સાહેબ.